નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાગડા સંદીપ સર અનિલ જ્ઞાન મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ધોરણ 8માં ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણનો ત્રીજો ભાગ લઈને તમારી સમક્ષ પ્રસ્તુત છું. મિત્રો, અગાઉના ભાગમાં, બે ભાગમાં આપણે એટલું જોયું મિત્રો કે એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને એમનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય. જુઓ કે થોડુંક પુનરાવર્તન ઝડપથી કરીએ. એક ચલ જેને આપણે જાણતા નથી, જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે એને આપણે ચલ કહીએ છીએ. એક્સ વાય ઝેડ ક્યુઆરએસટી મોટે ભાગે આપણે એના વડે દર્શાવતા હોઈએ છીએ. આ ચલ છે આપણા માટે. બીજી કોઈ પણ અચળ સંખ્યા પણ એમાં હોઈ શકે છે. વચ્ચે બરાબરની નિશાની હોય એટલે સમીકરણ બની જાય. ત્યાં સુધી એ પદાવલી અથવા બહુપદી એવું કહી શકાય. સુરેખ એટલે જેમને, જે ચલની ઘાત એક જ હોય એમને સુરેખ પદાવલી કહી શકાય. એમાંય જો વચ્ચે બરાબરની નિશાની હોય તો એ સમીકરણ બની જાય. ચલ એક જ છે એટલે એક ચલ સુરેખ સમીકરણ બની ગયું આપણા માટે. મિત્રો, આગળના ધોરણમાં મેં તમને કીધું હતું એમાં તમારે દ્વિચલ ભણવાના આવે, એમ સુરેખ સિવાય દ્વિઘાત પણ ભણવાના આવે. બરાબર, આ તમને ધ્યાનમાં રહે એટલા માટે આ આવડી જશે એટલે એ સમીકરણમાં પણ તમને બહુ મજા આવશે. તો જો એક ચલ સુરેખ સમીકરણ વિશે તમને ખ્યાલ મળી ગયો, હવે વાત એ છે કે એમનો ઉકેલ કઈ રીતે મેળવવો. ઉકેલ મેળવવા માટે નિયમો છે એ પણ મેં તમને કીધા હતા. હવે ઉકેલ મેળવવો મતલબ શું? તો કે આ જે ચલ છે એક્સ વાય ઝેડ ગમે તે, એમની કિંમત મેળવવી. આપેલ સમીકરણને અનુરૂપ ઈ એક્સની કિંમત મેળવવી, એમને સમીકરણનો ઉકેલ ગોઈતો કહેવાય. બરાબર, જે પણ કઈ ચલ મળે આ રીતે આપણે એની કિંમત છે. એ ઉકેલ મેળવવા માટે અમુક નિયમો આપણે જોયા હતા. બરાબર, એ નિયમોનો ઉપયોગ હું તમને અત્યારે કોયડાઓમાં સમજાવી દઈશ. અગાઉ આપણે ઘણી બધી વખત પુનરાવર્તન પણ કરી ગયા છીએ મિત્રો. તો હવે આપણે નવા ટોપિક ઉપર કોયડાઓ એટલે કે કૂટ પ્રશ્નો તરફ આગળ વધીએ. કૂટ પ્રશ્નો કઈ રીતે? પ્રથમ તો કૂટ પ્રશ્નોની રકમને આધારિત જે પ્રશ્ન તમને કોયડો આપેલો છે એ રકમ, એ પ્રશ્નને આધારિત તમારે સમીકરણ બનાવવું પડશે. અહીંયા તમને બનશે એ સુરેખ સમીકરણ જ બનવાનું છે. બરાબર, એટલે તમને એ સમીકરણ બનાવતા સૌથી પહેલા આવડવું જોઈએ. એટલે કે આપણે ધારી લેવું જોઈએ, મોટે ભાગે આપણે એક્સ ધારી લેતા હોય છે એ આપણા માટે એને આધારિત તમે સમીકરણ બનાવો અને પછી એને ઉકેલો એટલે કે એક્સ ની કિંમત ગોતો. તો આપણે જે ધારેલી સંખ્યા એક્સ હતી એની કિંમત આપણે મળી ગઈ કહેવાય. એટલે કે આપણે એ કોયડાઓનો ઉકેલ, એનો જવાબ ગોતી લીધેલો કહેવાય મિત્રો. બરાબર, તો આ રીતે સમીકરણ પહેલા બનાવતા શીખવાનું છે, પછી સમીકરણને ઉકેલવાનું છે. સમીકરણને ઉકેલતા આપણે પહેલા શીખી ગયા છીએ. આ કોયડાઓમાં પણ આજે તમને એ રિપીટ પણ થઈ જશે સમીકરણને ઉકેલવાની રીત. બરાબર, એને કોયડાઓ કઈ રીતે સમીકરણ બનાવવું એ પણ આજે આપણે ખ્યાલ મેળવીએ. મિત્રો જુઓ, કોઈ પણ કોયડાઓ હોય પૂછી શકાય. જો એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. અહીંયા સમજો કે બે સંખ્યાઓનો સરવાળો 74 આપેલો છે એવું કીધું છે. જો બે સંખ્યા આપેલી છે, બેનો સરવાળો 74 છે. હવે આમાંની એક સંખ્યા, હવે બીજી શરત આવી છે, આ એક શરત છે કે ભાઈ બે સંખ્યા છે એનો સરવાળો 74 સંખ્યા હોય જેનો સરવાળો 74 થાય. પણ જે બીજી શરત છે ને એ આપણા માટે મહત્વની છે. એ બે શરતને ભેગી કરીને આપણે એક સમીકરણ એના ઉપરથી તમને એ સંખ્યા મળી જાય. આમાં મોટી સંખ્યા આપેલી છે. હું તમને એક સાવ સહેલું ઉદાહરણ આપું તો તમે આરામથી કહી શકો. દાખલા તરીકે હું તમને એમ કહું, સરવાળો થોડો ઓછો રાખી દઉં, નાનો રાખી દઉં મિત્રો, એટલે જો તમે આસાનીથી કહી શકશો. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ બે સંખ્યાનો સરવાળો 7 છે. 7, બે સંખ્યાનો સરવાળો 7 છે, એમાંની એક સંખ્યા છે એ 5 છે. હું એમ કહું છું કે એમાંની એક સંખ્યા 5 છે તો તમે આસાનીથી બીજી સંખ્યા મેળવી શકો કે ભાઈ બીજી સંખ્યા 2 જ હોય તો જ 5 ને 2 7 થાય ને. પણ જો બીજી શરત ન આપેલી હોય તો એમાં ઘણી બધી સંખ્યાઓ મળે. બરાબર, જેનો સરવાળો 7 થતો હોય, 1 હોય તો બીજી 6 હોય,
બે હોય તો પાંચ, ચાર હોય તો ત્રણ, કારણ કે ચાર ને ત્રણ સાત, બે ને પાંચ સાત, આવું બધું થાય છે. આ તમને ખ્યાલ છે. અમે એક સાવ સિમ્પલ ઉદાહરણ આપ્યું. હવે એને કઈ રીતે આપણે સમીકરણમાં ઢાળવો ને મિત્રો, એ અગત્યનું છે. તો જુઓ આપણે અહીંયા હવે થોડુંક આગળ વધીએ. સંખ્યાનો સરવાળો 74 છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે છે. તો એના માટે હવે આપણે શું કરવું જોઈએ? આ બે શરતના આધારે જો ધોરણ 7માં તમે થોડુંક આવું શીખી ગયા હતા, કુટ પ્રશ્નોની કેવી રીતે શરૂઆત થઈ ને એ તમે ગયા છો, આપણે થોડુંક ત્યાંથી આગળ વધીએ. મિત્રો જો મોટે ભાગે આપણે એને એક્સ થાય, ધારી લો કે સંખ્યા એક્સ છે. આપણે ધારી લેવાનું કે ભાઈ ધારો કે એક સંખ્યા એક્સ છે, એક સંખ્યા એક્સ છે, બે સંખ્યાનો સરવાળો કીધો છે એટલે એમાંની એક સંખ્યા. હવે બીજી શરત શું આપી છે? તો કે બીજી જે સંખ્યા જે છે ને, પેલી સંખ્યા કરતા 10 જેટલી વધારે છે, બરાબર. તો એનો મતલબ આપણે એને એક્સ ધારી છે એક સંખ્યા, તો બીજી સંખ્યા કેટલી હશે? એક્સ વત્તા 10. કારણ કે એક સંખ્યાને આપણે એક્સ ધારી, હવે બીજી સંખ્યામાં આપણે શરત શું આપી છે? 10 જેટલી વધારે છે, એટલે તો એ એક્સ વત્તા 10 થઈ ગઈ કહેવાય. તો આ રીતે એક્સ વત્તા 10 બરાબર 74, કારણ કે બે નો સરવાળો 74 થાય છે. તો જુઓ અહીંયા હવે આપણે એને જો આ એક્સ વત્તા 10 બરાબર 74. આવું શા માટે કર્યું? કારણ કે પહેલી સંખ્યાને આપણે એક્સ ધારી લીધેલી છે, બીજી સંખ્યાને એક્સ વત્તા 10 મળી કઈ રીતે? બીજી શરત ઉપરથી. બીજી શરત એવી આપેલી છે કે એ સંખ્યા કરતા 10 જેટલી વધારે છે, એટલે એક સંખ્યાને આપણે એક્સ ધારી તો ઓટોમેટિક બીજી સંખ્યા છે એ એક્સ વત્તા 10 થઈ ગઈ કહેવાય. અને બંનેનો સરવાળો એટલે કે એક્સ વત્તા 10 એના બરાબર કેટલો થાય? 74 આપણે આપેલા છે મિત્રો. જો આ રીતે આપણે આ સમીકરણ બનાવવાનું છે, આ પહેલું સમીકરણ બનાવ્યું અને પછી એનો ઉકેલ મેળવતા આપણે આવડે છે. એક્સ વત્તા એક્સ એટલે 2x વત્તા 10 બરાબર 74. 10 ને પહેલી બાજુ લઈ જાય 64 આવી જાય, એટલે 2x બરાબર 64 અને x બરાબર 32. ડાયરેક્ટ બે ભાગાકારમાં, જો આ બધા નિયમોથી આપણે પરિચિત છીએ કે પહેલાં પ્લસ હોય બીજી બાજુ જાય, બરાબર ની ડાબી બાજુ કે જમણી બાજુ લઈ જાઓ તમે, બરાબર, એટલે નિશાની બદલે પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય, બરાબર છે. આનાથી તમે સારી રીતે પરિચિત છો, આપણે ઘણી બધી વખત આપણે એની ચર્ચા કરેલી છે, બરાબર. તો હવે આપણે જોઈએ એક ઉદાહરણ, ઉદાહરણ 5 જોઈએ આપણે. જુઓ મિત્રો, સમય સંખ્યા -7/3. હવે તમને ખ્યાલ છે એ સમય સંખ્યા છે, બરાબર. સમય સંખ્યા -7/3 ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે? જો તમને જે પૂછ્યું છે એના ઉપર ખાસ ધ્યાન આપીએ. સમય સંખ્યા -7/3 ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે? આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે સમય સંખ્યા -7/3 ના બમણામાં એક સંખ્યા એક્સ આપણે ઉમેરી દઈએ કે જેથી આપણે 3/7 મળે, એવું આપણે ધારી લઈએ તો શું થાય? પેલા તો આ -7/3 ના બમણા કરીએ આપણે. જો પેલા તો બમણા કરીએ એટલે મળે કેટલા ઈ આપણે પેલી વખત લખી લઈએ. જો તો જો અહીંયા આ બમણા કર્યા છે, -7/3 જે છે એને ગુણ્યા 2 કરો એટલે બમણા થઈ જાય ને ડબલ, એટલે 7 × 2 = 14. પણ 7 માઇનસ છે એટલે શું થશે? -14/3 -14/3. જો આપણે શું મળ્યું? તો કે -7/3 ના ડબલ કર્યા, બમણા કર્યા, એટલે રેડી. તો હવે આ સંખ્યા -14/3 આપણે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે ડબલ થઈ ગયા. હવે આ સંખ્યામાં ધારો કે આ સંખ્યામાં એક્સ ઉમેરતા આપણે 3/7 મળે છે, કારણ કે આપણે એવું પ્રશ્ન પૂછ્યો છે મિત્રો કે કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે. બમણા કરી લીધા એટલે આપણે -14/3 પેલું કામ આપણે પૂરું કરી લીધું. હવે આપણે ધારી લઈએ કે આ -14/3 જે છે એ સંખ્યામાં આપણે કઈ ઉમેરવાનું કીધું છે, એટલે ધારી લઈએ કે આપણે એમાં એક્સ ઉમેરીએ છીએ. તો આ -14/3 જે આપણે ડબલ કર્યા, બરાબર, એમાં આપણે એક્સ ઉમેરીએ છીએ જેથી કરીને આપણે 3/7 મળે છે. એટલે એક્સ ઉમેરો એટલે એક્સ વત્તા, પછી શું થશે? તો કે -14/3 -14 બરાબર 3/7
આ રીતે જોજો, અહીંયા હું તમને બતાવું, ઝૂમ કરીને દેખાડું, જોજો મિત્રો હજી એકવાર ખાસ. બમણા કર્યા એટલે આપણને માઇનસ 14 ના છેદમાં 3 મળી ગયા છે. એમાં આપણે કઈક સંખ્યા ઉમેરી, ધારો કે આપણે એમાં એક્સ ઉમેર્યા, તો જો એક્સ વત્તા માઇનસ 14 ના છેદમાં 3 એના બરાબર શું મળે આપણને? તો કે 3 ના છેદમાં 7 મળે છે, એવું આપણે રકમમાં કીધેલું છે. બરાબર, તો આ રીતે એક અને પછી શું થઈ જાય, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, તો એક્સ માઇનસ 14 ના છેદમાં 3 બરાબર 3 ના છેદમાં 7 મળે. આપણે એક્સ ની કિંમત જોઈ છે એટલે 14 ના છેદમાં 3 ને બીજી બાજુ લઈ જાય એટલે આ માઇનસ જે છે એ પ્લસ થઈ જાય, પ્લસ 14 ના છેદમાં 3. પછી આપણે એક વસ્તુ શીખવાય, ચોકડી ગુણાકાર અથવા તો લસ્સા, ચોકડી ગુણાકાર અથવા તો લસ્સા. તો જુઓ મિત્રો, અહીંયા ચોકડી ગુણાકારમાં આ રીતે થાય, ચોકડી આમ પડે, આને ગુણશે, આ બે નો ગુણશે અને આવી રીતના આમ ગુણાકાર થશે. આને ચોકડી ગુણાકારની રીત કહેવાય છે. એટલે 3 ગુણ્યા 3 જો આને ગુણશે એટલે 3 ગુણ્યા 3 અને 14 ગુણ્યા 7 અને પાછા 7 ગુણ્યા 3 આ રીતે આમ થશે. બરાબર છે મિત્રો? તો 3 ગુણ્યા 3 જો અહીંયા થઈ ગયા, 3 ગુણ્યા અહીંયા 14 ગુણ્યા 7 જો આમ 3 ગુણ્યા 3 14 ગુણ્યા 3 તો 3 ગુણ્યા 3 એટલે 9, 14 ગુણ્યા 7 એટલે 98 અને પપછી આ બે નો ગુણાકાર છે એટલે 7 તેરી 21 તો 98 + 9 એટલે 107 ના છેદમાં 21. તો આ આપણે મળી ગયું 107 ના છેદમાં 21. એનો મતલબ શું થયો? તો કે આ જે બમણા હતા માઇનસ 7 ના છેદમાં 3 ના બમણા, એટલે જુઓ છેલ્લે આમ કરીને એમ પૂછે કે 2 ગુણ્યા -7 ના છેદમાં 3 એટલે કે -14 ના છેદમાં 3 એમાં આપણે 107 ના છેદમાં 21 ઉમેરીએ ને ત્યારે આપણે 3 ના છેદમાં 7 મળે છે. તો જો આ રીતે આપણે સમીકરણ બનાવવાનું છે અને સમીકરણનો ઉકેલ પણ ગોતવાનો છે એટલે તમને એ જવાબ મળી જાય. બરાબર, છેલ્લું એક ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ. જુઓ મિત્રો, એક લંબચોરસની પરિમિતિ 13 સેમી આપી છે અને તેની પહોળાઈ 2.3/4 સેમી આપેલી હોય તો તેની લંબાઈ શોધો એવું આપણે કીધેલું છે. જો પરિમિતિ એટલે તમને ખબર છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ 2 લંબાઈ હોય છે, 2 પહોળાઈ હોય છે, એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બધી બાજુઓનો સરવાળો એટલે એની પરિમિતિ થઈ જાય. તો જો પહોળાઈ આપણે 2.3/4 આપેલી છે તો એનો મતલબ 2.3/4 નો મતલબ આપણે જોઈએ તો શું થાય? 4 × 2 = 8, 4 × 2 ગુણાકાર કરવાનો, 8 + 3 = 11 ના છેદમાં 4 આ રીતે આપણે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવશું. બરાબર છે? તો જુઓ હવે અહીંયા પરિમિતિ આપેલી છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈનું સૂત્ર છે. ઉપરાંત હવે આપણે એ જોઈએ કે 2 ગુણ્યા લંબાઈને આપણે ધારી લઈએ કે ધારો કે લંબચોરસની લંબાઈ એક્સ છે તો 2 ગુણ્યા આ એક્સ અને પ્લસ આ પહોળાઈ જુઓ 2.3/4. બરાબર, એટલે સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા x + આને સાદુરૂપ આપ્યું, 2.3/4 નું સાદુરૂપ શું થઈ જાય? 4 × 2 કરવાના એટલે 8 અને એમાં 3 ઉમેરીએ એટલે 8 + 3 એટલે 11 ના છેદમાં 4. તો આટલો તમને ખ્યાલ આવી ગયો મિત્રો. એટલે 2 પછી ગુણાકારની નિશાની ન કરો તો ચાલે, કારણ કે વચ્ચે કૌંસ છે એટલે જુઓ આમ લખી શકાય 2 × x + 11 ના છેદમાં 4 આવું લખી શકાય. પણ આ પરિમિતિ આપણે 13 આપેલી છે એનો મતલબ આના બરાબર આ 13 થઈ ગયું. જો 2 × x + 11 ના છેદમાં 4 બરાબર 13 થઈ ગયું. અને હવે આ બગડો જે ગુણાકારમાં હતો એને આના છેદમાં જવા દીધો 13 ના, એટલે શું થયું? x + 11 ના છેદમાં 4 બરાબર 13 ના છેદમાં 2 મળે. જો આપણે આ રીતે બરાબર, અને ખબર છે કે 11 ના છેદમાં 4 પેલી બાજુ જવા દેવાના એટલે -11 ના છેદમાં 4 થઈ જાય અને આ બાજુ જવા દીધા એટલે પછી એનો ચોકડી ગુણાકાર, બરાબર ચોકડી ગુણાકાર કરો અથવા તો 2 વડે ગુણી ભાગી નાખો આને તો શું છે? 13 દુ 26 ના છેદમાં 4 -11 ના છેદમાં 4 થઈ જાય. શા માટે 2 વડે ગુણ્યા? તો કે છેદ સરખો બનાવવા માટે. છેદ સરખો બની જાય એટલે 26 - 11 એક વખત લખીએ આપણે 15 ના છેદમાં 4 લખી શકાય. એટલે એને પાછા આપણે ભાગ પાડીએ 3.3/4 ભાગાકાર કરીને આપણે મેળવી શકીએ કે 3.3/4. તો આ રીતે આપણને 3.3/4 જે મળ્યું એ શું મળ્યું કહેવાય? તો કે એની લંબાઈ મળી કહેવાય. જો લંબાઈ આપણે ગોતવાની કીધી હતી એક્સ, આપણે ધારી હતી લંબાઈ, તો એ લંબાઈ આપણે મળી ગઈ કહેવાય મિત્રો.
આશા રાખું છું મિત્રો કે અહીંયા સુધીનું તમને ધ્યાનમાં આવી ગયું હશે, સમજમાં આવી ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કોયડાઓનો પણ કેવી રીતે સમીકરણ બનીને ઉકેલશો તો એની ચર્ચા કરીશું. આની વધારે પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો. થેન્ક યુ વેરી મચ.